કેમકે આપણે ચૈતર સામે ચાલે જવા માટે આવ્યા છીએ તો સ્વાભાવિક છે કે સહકાર આપવો પડે, અને વકીલ તો અહીંયા ઉભા જ છે. કોઈ ચિંતાનો વિષય નથી, આપણે જેટલો સહકાર આપશું એટલું જ ચૈતરભાઈ નું નામ મજબૂત બનશે. આજે અહિયાં આપણે શાંતિ ના જાળવી તો ભાજપ વાળા ટીવી વાળા ને કહીને આપણા બધાનું ચૈતરભાઈ નું આખા દેશમાં ખરાબ બતાવડાવશે. સાચી વાત કે જૂઠી વાત? છતાંય આપણું ટીવી માં ખરાબ બતાવે એવું કરવું જોઈએ તો એવું ના થાય, એના માટે આપણે વકીલ ની વાત માનશો નહીં. પોલીસ એનું જે કઈ કામ કરે એમાં આપણે કોઈ ચંચળ થાય એવું નથી, કેમ કે એની રાહ એટલે મારે એટલે વિનંતી છે, એટલે મારે અહીંયા ચડે કે આપણે વાંકમાં નથી, આપણે એને વાંકમાં લેવાના છે ને ઘર કરવાના ભવિષ્યમાં. શાંતિ બની રહેવી જોઈએ. સાચો બદલો ત્યારે લીધો કહેવાય જયારે ચૈતરભાઈ ને સાંસદ સભ્ય બનાવ્યું. ધક્કા મુક્કી કરીએ એ બદલો નથી. લોકસભામાં આપણા ચૈતરભાઈ સામે બેસીને બે શબ્દો કહેશે ને એની મજા અલગ છે. ભાજપ વાળા બધાનો બોસ નરેન્દ્ર મોદી ક્યાં જ બેઠો છે, એની સામે હાથમાં હાથ નાખીને ચૈતરભાઈ બોલે એવા સાંસદ સભ્ય બનાવ્યા. નેટવર્ક એટલું છે જેથી હું તમામને વિનંતી કરું છું કે સાહેબનો પણ આદેશ છે, સાહેબનો પણ આદેશ છે કે બધા પોતપોતાની જગ્યાએ હમણાં ચાલતા થાય, બરાબર છે? કારણ કે હવે પછીની જવાબદારી ગોપાલભાઈ લીધી છે, એટલે કોર્ટની જવાબદારી, પોલીસ સ્ટેશનની જવાબદારી તમામ એમની છે, જેથી હું તમને વિનંતી કરું છું કે હાલમાં આપણે આ જગ્યા છોડી અને આપણી પોતપોતાની જગ્યાએ અને આ ટ્રાફિક આપણે છૂટો કરીએ.